અસલામ અલેકુમ. આજે આપણે બનાવીએ છીએ એક ઇસ્ટ આફ્રિકન ડિશ જેને કહે છે કિટુમ્બવા કે વિટુમ્બવા. અને હું તમને સાવ ઇઝીમાં ઇઝી રેસીપી બતાવી દઈશ કે કેવી રીતે આમ કરવા માટે. હવે મારી પાસે એક યુટ્યુબમાં છે વિડીયો, પણ મને એમ થયું કે હું એક બીજુંની વિડીયો બતાવું તમને, કે મને ના લાગ્યું કે બહુ ઇન્ફોર્મેટિવ હતું, તો મને થયું કે હું આ બીજું વિડીયો બનાવું. હવે આ કિટુમ્બવા કે વિટુમ્બવા આપણે આ કરાઈમાં કરશું. આ એમેઝોનમાં અવેલેબલ છે અને એનું નામ છે પેનકેક નોર્ડિકવેર પાપર્સ. આ જે છે એ એક ડેનિશ વસ્તુ છે, એબલ સ્ક્યુઅર્સ જેવલાકા બનાવે છે. અને તો એનું પેન છે, જો તમે ગોતતા હોય તો એનું નામ છે એબલ સ્ક્યુઅર્સ પેન, પણ નોર્ડિકવેરનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. બહુ જ આસાન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. અહીંયા છે મારી પાસે 3 કપ ચોખા, જે હું ઘરે જે ચોખા વાપરું છું, જાસ્મિન લોંગ ગ્રેન, ઈ ચોખા, હું સ્પેશિયલ ચોખા નથી લેતી. તો 3 કપ હું ગઈકાલે રાતના એને પલાળી નાખી, આજે સવારના ઉઠી તો હું એને ગાળી નાખી કે એમાં પાણી ના હોય. એમાં આપણે નાખશું 10 ચમચા ખાંડ. હવે અમારા માટે ખાંડ કાફી મોરું થાય છે, પણ અમને ગમે છે. પ્લસ હું ડાયાબિટીક છું તો મને થાય કે હું ખાઈ શકું છું. તમે પોતે સ્વાદમાં ટેસ્ટ કરજો ને તમે જોજો કે જો તમને એમ લાગે કે તમને એમાં વધારે ખાંડ નાખું છે ને તમને વધારે મીઠું કરું છે, તો પ્લીઝ તમે એડજસ્ટ કરજો તમારા ટેસ્ટ પ્રમાણે. એમાં આપણે નાખશું એલચીનો ભૂકો, ફ્રેશ એલચીનો ભૂકો, અને જેટલું તમને નાખવું હોય. એમાં જશે 1 ચમચો યીસ્ટ, અને એમાં જશે 14 ઓઉન્સ ડબો ટુઈનું, અને આ ટુઈ મીઠી નથી, અને આ છે દૂધ, કોકોનટનું દૂધ, નારિયેળનું દૂધ, આ નારિયેળનું ક્રીમ નથી. તો પ્લીઝ તમે જરાક નોટ કરજો કે તમે ક્રીમ લેશો તો તમારું મિક્સર જરાક વધારે હેવી થઈ જશે. તો બહુ જ સિમ્પલ રેસીપી છે આ. આમાં બ્લેન્ડરની અંદર આપણે નાખી દઈશું બધું આપણું ચોખા. હવે જો તમને ખપતું હોય કે તમારું આ મિક્સચર બહુ જલ્દી એનું ખમીરા આવી જાય, તો તમે ગરમ કરી શકો છો તમારું નારિયેળનું દૂધ લગભગ 1 મિનિટ માટે, કે બહુ ગરમ ના થઈ જાય, કારણ કે નહીં તો તમારું યીસ્ટ મરી જશે. પણ હું આજે રોટ પલાળું છું ને મને નથી ખપતું કે બહુ જલ્દી આવે, કારણ કે હું બહારે જાઉં છું. તો આ એક ઓપ્શન છે તમારા માટે, કે જો તમને ખપતું હોય કે બહુ વહેલું આવી જાય, તો પછી તમે એની અંદર જરાક ગરમ કરીને ટુઈ નાખજો. ઓકે, એની અંદર નાખી દઈશું મારું ખમીરા ઓર ખમીર. એની અંદર જશે 10 ચમચા ખાંડ. પાંચ, 6, 7, 8, 9, 10. ઓકે, હું એલચી ખોબરીશ, તમે નાખી શકો છો આમાં, પણ હું ખોબરીશ પછીથી હું નાખીશ. હવે આ મિક્સચર હું ગ્રાઇન્ડ કરીશ, અને એવું તમને ખપે છે કે આ ગ્રાઇન્ડ થાય કે એમાં જળાય કણી ચોખાની ના આવી જોઈએ. જો કણી ચોખાની તમે એમાં રહી જશે તો તમારા કિટુંબવા કે વિટુંબવા કઠણ થઈ જશે, બીજા દિવસ સુધી કાફી કઠણ થઈ જશે. તો આ એક વસ્તુ છે કે તમે થોડુંક વાર તમારું બ્લેન્ડર ઓન કરો, પછી ઓફ કરો, પછી ઓન કરો, તો શું તમારું બ્લેન્ડરને પણ બહુ માર ના પડે. પણ લગભગ 5-7 મિનિટ તમને ગ્રાઇન્ડ કરવું ખપશે, અને તમારા બ્લેન્ડર ઉપર છે કે તમારું બ્લેન્ડર પણ કેવું છે. તો તમે કાઢજો, તમે ફીલ કરજો. જો તમને કણી આવે તો કરતા રાખજો, પક્કા એક સાવ તમને આમ કણી વગરનું ફાઇન મિક્સચર હોય. તો હું આ ગ્રાઇન્ડ કરું છું ને આવીને હું તમને બતાવી. મને ખબર છે કે તમે હું બતાવું કે જે તામ કણી અંદર હશે તો તમે જોશો કે આમાં કેટલી કણી છે. તો આ બિલકુલ કામ નહીં આવે, ને મને ખાસ તમને આ બતાવું તો, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને
ગ્રાઇન્ડ કરું ખપશે પક્કા એક રસ થઈ જાય, એમાં જરાય કડી ના હોય જોઈએ. તો હું પાછું બ્લેન્ડ કરીશ પછી આપણે આવશું. તો હવે આપણે આપણા બકુલીમાં નાખી અને એક ગરમ જગ્યા કે વોર્મ ગરમની પણ નવસેકી જગ્યામાં રાખી ને આપણે એને રાખશું લગભગ 2-4 કલાક. અને આ બધું ડિપેન્ડ થાય છે કે તમારો કેટલું શરદીનો મહિનો છે, કે તમે આ ગરમીના મોસમમાં કરો છો કે ઠંડીના મોસમમાં કરો છો. તો અહીંયા બહુ ઠંડી છે તો મને એમ લાગે છે કે જરાક વાર લાગશે. તો હું મારું ઓવન જરાક જ ગરમ કરી અને ઓફ કરી નાખી, તો શું અંદર ગરમ હોય જરાક, નવસેકું હોય, પછી આ નાખી દેશે એની અંદર. હવે તમે જોશો, મને ખપે છે કે તમે જો અહીંયા, ઓકે, તો હમણાં ખાલી થોડાક ફલફૂલા થયા છે, જો છો, ખાલી થોડા. અને આનું રીઝન છે કે યીસ્ટ શરૂ થઈ ગયું છે થવાનું, તો આ લગભગ 2 કલાકમાં થઈ જશે. અને બસ આપણે એને ઢાંકીને રાખી દઈશું. આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ આને આ એબોસ્ક્યોર કે આ પેનમાં કેવી રીતે આમ આપણા કીટુંબમાં બનાવશું. તો અહીંયા મને ખબર છે કે તમે જો કે કેવી રીતે આમ આપણું મિક્સચર આવી ગયું છે. તો તમે જોશો પહેલાંથી હમણાંથી તમે જો છો આમ આખું આમ એમાં આમ ફલફૂલા થઈ ગયા છે. તો હવે આપણે આને ખાલી હલાવી ફાઇન રીતે, હું ચૂલો પણ ગરમ કરી નાખી છું, એમાં આપણે એલચી નાખશું. ને એલચી હું તમને પહેલાંથી કીધી કે તમે પહેલાંથી નાખી શકો છો ને તમે ખોબરી શકો છો, એનમાં કાંઈ ડિફરન્સ નથી, કાંઈ ઓલું નથી. તો બસ હવે આપણે આને હલાવી ને આપણે શરૂ કરશું એને પારવાનું. તમે જોશો કે કઢાઈમાં હું તેલ નાખી છું અભિતામ. હવે આપણે લઈ, તમને જે પણ વાપરવું હોય, તમે મેઝરિંગ સ્કૂપ છે, તમે જે તમને ગમે તમે વાપરી શકો છો. ને તમે એને ભરી લેજો ઉપર સુધી અભિતામ. હું તમને બતાવીશ કે એક્ઝેક્ટલી કેવી રીતે આમ તમને ખબર પડશે કે તમારું એક ભાગ તૈયાર છે અને પછી આપણે એને ફરાવશું. તો જ્યાર સુધી આ થાય છે ત્યાર સુધી એને જરાય નહીં અડજો, એને જરાય નહીં અડજો, એને એને રંધાવા દો. હવે તમે જોશો કે તમે જોશો તો અહીંયા સાઈડમાં સુકાઈ ગયું છે. અને તમને અહીંયા હું બતાવું તો તમે જોશો, તો તમે જોશો કે અહીંયા તમને જરાક ડાર્ક દેખાય છે. પછી તમે એને આવી રીતે ટર્ન કરી નાખો. જ્યારે તમને જરાક દેખાય સાઈડમાં જરાક બ્રાઉન થવા એવું છે, એટલે તમે એને ફરાવી નાખો આવી રીતે. હવે આપણે બીજું ભાગ, આપણે બીજા ભાગને રંધાવા દેશું. ઓકે, પછી અવારનવાર તમે આવી તમ નીચે ચેક કરી શકો છો, જરાય વાંધો નથી કે પક્કા તમને ગમે કે જેટલું તમને ગમે રંધાયેલું. હવે જેમ તમે જો મારા જેવા હશો તો તમે આવી તમ રાંધશો એને કે જે એકદમ ડાર્ક હોય, કારણ કે મને ડાર્ક બહુ જ ભાવે. તો હું થોડાક અહીંયા ડાર્ક મારા લીધે કરી છું, મારા માટે. ને મને લાગે છે જોયા આ તૈયાર છે, આ તૈયાર છે. તમને હજી એક વખત બતાવીશ. અને આ માપમાં તમારા 60 નાના કીટુંબા કે પીટુંબા નીકળવા જોઈએ. તો હજી ચૂલો ઓન છે, એમાં આપણે તેલ નાખશું બધી બાજુ. ઓકે, હું 2-3 નાના કરું છું ખાસ સુમૈયા માટે, એને નાના નાના બહુ ગમે. ને નાના એટલે એટલું જ કે આપણે એમાં થોડુંક મિક્સચર નાખશું. અને જો 3 કપમાંથી
આપણી સાઈટ સાઈટ નીકળે તો બહુ જ સારું કહેવાય કે એમાંથી સાઈટ નીકળે છે. તો ફાતિયા માટે ને તમને પાર્ટીમાં લઈ જવું હોય તો તમને એમ થાય કે એક વખતમાં તમારા કેટલા બધા થઈ ગયા. હવે પાછું તમે જોશો અહીંયા તો તમે અહીંયા દેખાશે, જરાક બ્રાઉન થયું છે એટલે હું એને ટર્ન કરી નાખીશ. અહીંયા આપણને પાછું એમ લાગે છે તમે જોશો તો જરાક વાર છે. અહીંયા તમને અંદર જો કે તૈયાર છે, તમે જોયા ઓકે. એક વખત તમે એને ફરાવી લો પછી એને લગભગ 30 સેકન્ડ માટે જરાય નહીં અડજો, કારણ કે તમને ખબર છે કે જે નીચેનું જે લિક્વિડ છે એ બરાબર ફાઇન રીતે ગોલ લિક્વિડ થઈ જાય. પછી તમે જોશો તો જોયા, જો તમે તરત એને તરત એને ફરાવશો તો અંદરનું જે બધું આપણું ટ્વીનું મિક્સચર હતું એ નીકળી જશે, તો તમારું ફાઇન રાઉન્ડ બોલ નહીં થાય. જો અવિતામ એટલે આ તો હજી ઓછું છે પણ આનાથી વધારે તમારું અંદર જગ્યા રહી જશે. તો આપણી બધી કીટુંબવા કે વિટુંબવા તૈયાર છે. તો હવે હું બધા અંદરથી કાઢી લઈશ. હવે અહીંયા હું તમને એક મોટું બતાવીશ, આપણે મોટું કાપશું કે તમે જોઈ શકો કે અંદર કેવી જારી પડી છે. એકદમ મસ્ત. એટલા પોચા છે, નિમક અમારા પ્રમાણે બરાબર છે. પ્લીઝ તમે ટ્રાય કરો તો મને કાં તો ફેસબુક પેજ ઉપર, રહેનાઝ ક્વિઝિન્સના ફેસબુક પેજ ઉપર મને ફોટો મોકલાવજો અને મને કહેજો કે તમારું કેવું થયું. આમ સોરી પણ એટલા ફાઇન થયા છે કે મને થાય છે હું ખાયા જ કરું. અને જો તમે યુટ્યુબમાં તો યુટ્યુબમાં તમે કોમેન્ટ મૂકી શકો છો, તમે મને કહેજો કે કેવું થયું હતું, તો મને એમ થશે કે હું બહુ ખુશ થઈશ. તો આજે આપણે બનાવ્યા આપણા કીટુંબવા કે વિટુંબવા. ઇન્શાલ્લાહ આવતી વખત આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.